नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल ની આ ડીએલએસ સિસ્ટમ ની અંદર હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણો ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલી અને નિત્યસમનો આજે છેલ્લો લેક્ચર છે, જેમાં આપણે કિંમતો મેળવવાની છે પણ નિત્યસમનો ઉપયોગ કરીને. એટલે શું? તો કે 71 નો વર્ગ આપણે કરીએ તો 71 × 71 આવડતું હોય, પણ એ રીતે નહીં. આપણા જે નિત્યસમ છે 4, એનો ઉપયોગ કરીને આજે આપણે દાખલાના જવાબ મેળવવાના છે. તો 71 નો વર્ગ કરવો હોય તો હું તમને કહું કે 71 કેવી રીતે થાય. તો કે 70 + 1 થાય કે નહીં, એનો સ્ક્વેર 70 ને 71 નો સ્ક્વેર. અને આખા કૌંસનો વર્ગ એટલે આપણને આવડે છે કે પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની કઈ છે, પ્લસ 2 × પહેલું પદ 70 અને બીજું પદ 1 + બીજા પદનો વર્ગ. તો 70 નો વર્ગ કેટલો થાય મિત્રો? 4900, 7 × 140 + 1. તો કે 4900 માં 140 ઉમેરો ને વત્તા 1 ઉમેરો, તો 1 ના 1, 4 ના 4, 9 ને 1 10 નું શું વધી આવી 1, એટલે આવશે 5041. સરવાળો કરી લેવાનો. હવે જો 99 નો વર્ગ કરવો છે તો 90 + 9 થાય અને 100 - 1 પણ થાય. તમને જે રીતે યાદ રહે, તમને 90 + 9 યાદ રહે તોય ઠીક, 100 + 1 રહે તોય ઠીક, 1 હોય તો વધારે સારું, પણ વચ્ચે ખાલી માઇનસ યાદ રાખવાનું રહે. પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની, 2 × પહેલું પદ બીજું પદ અને વત્તા છેલ્લે તો પ્લસ જ આવશે, 1 નો વર્ગ. 100 નો વર્ગ 1000, આ 200, 1000 માંથી 200 જાય એટલે 800 + 1 એટલે, સોરી, 100 નો વર્ગ 10000, 100 નો વર્ગ 10000 માંથી 200 જાય એટલે 9801, 9801. તો 5.2 છે, 5.2 એટલે શું થયું? 5 + 0.2 થાય કે નહીં? તો ફરીથી એકવાર, પહેલાનો વર્ગ વચ્ચેની નિશાની, 2 × પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. તો પહેલાનો વર્ગ કેટલો આવે? 25. 5 × 2 = 10, 5 × 2 = 10, 10 × 0.2 એટલે ખાલી 2 વત્તા 0.04. 0.2 નો વર્ગ, કોઈ પણ પોઈન્ટ વાળાનો વર્ગ કરો ને એટલે 0 વચ્ચે આવે, બરાબર છે? એટલે 25 ને 2 = 27.04. હવે જો 2 પદ થઈ ગયા, તો આમાં આપણે શું કરી શકીએ મિત્રો? 297 અને 303 નો, તો કે એક સરખી સંખ્યા ગોતવાની, કે 300 માંથી 3 બાદ કરું ગુણ્યા 300 માં 3 પ્લસ કરું, એકવાર ઓછા એકવાર વત્તા, એક સરખી નિશાની, એટલે કે પહેલા પદનો વર્ગ આ ત્રીજો નિત્યસમ આપણો માઇનસ બીજા પદનો વર્ગ, આનો થાય 90000 - 9 એટલે 89991. 78 છે એનો મતલબ શું થયો? 80 માંથી 2 બાદ થયા, 80 માં 2 પ્લસ થયા, એકવાર વત્તા એકવાર ઓછા સરખી કિંમત, એટલે પહેલા પદનો વર્ગ પછી માઇનસ બીજા પદનો વર્ગ, આનો વર્ગ થાય 6400 અને આનો વર્ગ થાય 4. 6400 એટલે 6396. ઓકે, હજી એક લઈએ કે 10 માં + 0.5, 10 માંથી 0.5 બાદ એટલે 9.5. એકવાર ઓછા એકવાર વત્તા એકવાર ઓછા બંને સરખા, એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. 10 નો વર્ગ શું થાય? 100 અને આનો વર્ગ થાય 0.25. 0.25 એટલે 100 માં 99.75 આવે. મિત્રો, આવા તમારે દાખલા છે 102 નો વર્ગ, એટલે 100 + 2 નો વર્ગ 998 એટલે 1000 - 2 નો વર્ગ 8.9 એટલે 8 + 0.9 નો વર્ગ, અથવા તમે 9 - 0.1 નો વર્ગ એ કરી શકો છો. 8 + 0.9 નો વર્ગ અથવા 9 - 0.1
एक नो वर्ग करी सको छो। हवे बीजो नित्य सम छे एक वार वत्ता एक वार ओछा पहला नो वर्ग बीजा नो वर्ग तैयार करीने आप्यो छे अपने नो साद रूप आपवानो छे पहला नो वर्ग बीजा नो वर्ग एटले शुं थाय पचास सॉरी एक वार वत्ता एटले एकावन वत्ता ओगण पचास एकावन माइनस ओगण पचास जो नित्य समझ सीधे मुकवानो छे ए प्लस बी ए माइनस बी ए स्क्वेर माइनस बी स्क्वेर आप्यु छे तो ए माइनस बी ए प्लस बी एकावन वत्ता ओगण पचास एकावन माइनस ओगण पचास एटले आ सो અને આ બી એટલે કેટલા થાય બસો આટલું જ કરવાનું છે અહીંયા શું કરવાનું એક પોઈન્ટ ઝીરો બે વત્તા પોઈન્ટ અઠ્ઠાણું એક પોઈન્ટ ઝીરો બે ઓછા પોઈન્ટ અઠ્ઠાણું તો એક પોઈન્ટ ઝીરો બે ને અઠ્ઠાણું એટલે ટોટલ બે થયા કે નહીં મિત્રો બે પોઈન્ટ ઝીરો અને એક પોઈન્ટ ઝીરો બે માંથી અઠ્ઠાણું જાય એટલે નવ્વાણું સો ઝીરો એક ને ઝીરો બે એટલે પોઈન્ટ ચાર જીરો ચાર થાય ને એનો જવાબ આવે જીરો પોઈન્ટ જીરો આઠ ચાર દુને આઠ આગળ ઝીરો છે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ અહીંયા શું થાય એકસો ત્રેપન વત્તા એકસો સુડતાલીસ એકસો ત્રેપન માઇનસ એકસો સુડતાલીસ બાર પોઈન્ટ એક વત્તા સાત પોઈન્ટ નવ બાર પોઈન્ટ એક માઇનસ સાત પોઈન્ટ નવ જવાબ તમને આપેલા છે તમારા હોમવર્કમાં ગણી નાખવાના ચલો લાસ્ટ નિત્યસમ જાણીએ છે બંને સરખી કિંમતો હોય એ ને બી અહીંયા અલગ અલગ ને એક્સની સરખી તો તમારે એક્સ સ્ક્વેર વત્તા એ પ્લસ બી એક્સ વત્તા એ બીનો ઉપયોગ કરવાનો એટલે કે શું થાય કે અહીંયા આપણે ગણતરી કરીએ તો સો વત્તા ત્રણ અને સો વત્તા ચાર જો સો સરખા છે પણ ત્રણ ને ચાર અલગ અલગ છે તો શું કરવાનું તો પહેલાં સોનો વર્ગ કરવાનો વત્તા ત્રણ વત્તા ચાર એ અને બી એને ગુણ્યા પાછા એક્સ અને વત્તા બંનેનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર સોનો વર્ગ દસ હજાર ચાર ને ત્રણ સાત ગુણ્યા સો એટલે સાતસો વત્તા બાર સાતસો વત્તા બાર સો ને સાતસો સોરી દસ હજાર ને સાતસો દસ હજાર સાતસો બાર જોઈએ શું થાય છે પાંચ વત્તા ઝીરો પોઈન્ટ એક પાંચ વત્તા ઝીરો પોઈન્ટ બે પાંચ પાંચ સરખા છે બે અલગ અલગ એટલે પાંચનો વર્ગ વત્તા ઝીરો પોઈન્ટ એક વત્તા ઝીરો પોઈન્ટ બે એને ગુણ્યા પાંચ વત્તા ઝીરો પોઈન્ટ એક ગુણ્યા ઝીરો પોઈન્ટ બે પાંચનો વર્ગ પચીસ પોઈન્ટ એક ને પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ એને ગુણ્યા પાંચ એટલે પાંચ તેરી પંદર એક પોઈન્ટ પાંચ અને પોઈન્ટ એક અને પોઈન્ટ બેનો ગુણાકાર ઝીરો પોઈન્ટ ઝીરો બે તો અહીંયા બાવન થશે મિત્રો પચીસ ને એક શું થશે છવ્વીસ પોઈન્ટ એકસો ત્રણ અને અઠ્ઠાણું એકસો ત્રણ અને અઠ્ઠાણું એટલે સો વત્તા ત્રણ સો માઇનસ બે સો વત્તા ત્રણ સો માઇનસ બે અને નવ પોઈન્ટ સાત ને નવ પોઈન્ટ આઠમાં નવ દસમાંથી પોઈન્ટ ત્રણ બાદ ને દસમાંથી પોઈન્ટ બે બાદ માઇનસવાળી કિંમતો આવશે જે તમારે ખાસ ધ્યાન દેવાની છે બે થોડાક ટિપિકલ દાખલાઓ તમારે કમ્પ્લીટ કરવાના છે હવે આખું ચેપ્ટર આપણે ગણ્યું હોય અહીંયા હું ખાલી તમને લખી દઉં કે સો વત્તા ત્રણ અને સો માઇનસ બે નિશાનીઓ ખાસ ધ્યાનમાં લેવી દસ માઇનસ પોઈન્ટ ત્રણ અને દસ માઇનસ પોઈન્ટ બે નિશાનીઓમાં ભૂલ કરતા નહીં બે સરખી નિશાની એટલે પ્લસ થશે મોટાની નિશાની ગુણાકાર વખતે બે સરખીનો ગુણાકાર પ્લસ થઈ જશે તો મિત્રો આ ચેપ્ટર આપણે અહીં જ પૂરું કરીએ છીએ કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે ફોન કરજો તો હું તમને એ ટાઈમે બોલાવીશ અને આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું અસ્તુ